નમસ્કાર. સંગાથના આજના એપિસોડમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને આજના એપિસોડ માટે હું સુપર ડુપર એક્સાઇટેડ છું, કારણ કે મારી સાથે એવા બે યંગસ્ટર્સ છે જેઓની ભાષા ગુજરાતી નથી, એટલે માતૃભાષા ગુજરાતી હશે પણ પિતૃભાષા સંગીત, નૃત્ય અને કલા છે. કોણ છે એ કહું એ પહેલાં એ બંને યંગસ્ટર્સ જોડે એક સુપર ડુપર યંગસ્ટર છે જેમની ઉંમર 81 વર્ષ હશે પણ સ્પિરિટ 16 વર્ષના બાળક જેવું છે. દોડાદોડ સ્ટુડિયોમાં એમને આવતા જોયા છે, મેકઅપ રૂમમાં ફટાફટ ચેર પર બેસી ગયા છે. ઈમુભાઈ દેસાઈ, આઈ વુડ સે એક લિવિંગ લેજન્ડ, આજે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કારણ કે હાલ વિશ્વમાં કોઈ ક્લાસિકલ મેન્ડોલિન પ્લેયર જો જીવિત હોય તો દેટ્સ હિમ. અ વેરી 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 વોર્મ વેલકમ ઈમુભાઈ એન્ડ બોથ ધ વન્ડરફુલ કિડ્સ. થેન્ક યુ. શરૂઆત તમારાથી જી. ઈમુભાઈનું આખું નામ શું છે? ઇમેન્યુઅલ ચાર્લ્સ દેસાઈ. અને મમ્મીનું નામ? મમ્મીનું નામ મરિયમબેન. હવે આ ચાર્લ્સ ભાઈ એટલે તમારા ફાધર, એ પણ સંગીતના પુજારી હતા કે નહીં? સંગીત એમને ગમતું તો બહુ જ, અને જૂના રંગભૂમિના ગીતો એ ક્યારેક અમારા ઘેર હાર્મોનિયમ હતું પગનું, એની પર બેસીને ગાતા હતા, વગાડતા હતા અને હું સાંભળતો હતો અને એની પર થોડું ઘણું શીખ્યો પણ ખરો. જ્યારે એવું કોઈ કહે કે અત્યારે તમે એકમાત્ર એવા આર્ટિસ્ટ આ વિશ્વમાં જીવિત છો જે ક્લાસિકલ મેન્ડોલિન વગાડી શકતા હોય, તો તમને કેવી ફિલિંગ આવે? બેન, એવું નથી, ક્લાસિકલ શાસ્ત્રીય સંગીત બીજા ઘણા મેન્ડોલિન્સ વગાડે છે પણ મારી એક સ્ટાઇલ તદ્દન વિભિન્ન છે, એ રીતે કદાચ હું જુદો પડી શકું. તમે કોઈ પણ શાસ્ત્રીય સંગીતનો રાગ બેસાડો છો, ઇઝ ધેટ ધ સ્પેશિયાલિટી? હું સાચું સમજી છું? ના, હું મૈયર ઘરાનાની તાલીમ પામેલો છું અને સિતાર સરોદની જે તાલીમ છે મૈયર ઘરાનાની, એના આલાપ જોડ અને ઝાલા એ બાજ આખો મેં મેન્ડોલિનમાં ગુરુજીની કૃપાથી ઉતારવાનો પ્રયત્ન કર્યો છે અને પ્રભુએ એમાં થોડી સફળતા આપી છે મને, એવું મને અત્યારે લાગે છે. પણ હું હજી વિદ્યાર્થી છું, શીખી રહ્યો છું હજી. મેં કોઈ પાસેથી એવું સાંભળ્યું કે તમે એટલા મોડેસ્ટ અને એટલા મજેદાર છો, નિજાનંદ લેવાવાળા આર્ટિસ્ટ છો કે તમે લંડનના રોયલ એલ્બર્ટ હોલમાં પણ પરફોર્મ કરવા જાઓ ને તો પણ જબ્બો લેંગો પહેરીને પહોંચી જાઓ. બિલકુલ પેલું આજકાલના આર્ટિસ્ટમાં જે શોષા હોય ને એમાં ઇન્ટરેસ્ટ નથી, સાચું? એટલે પોતાની જાતને ફકીર બનાવવી મુશ્કેલ છે અને લોકો પાસે ફકીર મનાવવું એ પણ મુશ્કેલ છે, પણ એ મને થોડી ગરીબાઈને લીધે આત્મસાત થઈ શક્યું છે. તમે અમદાવાદનો એક એવો દોર જોયો છે કારણ કે તમે 1933 બોર્ન, રાઈટ? 1939. તો એક એવો દોર પ્રી ઇન્ડિપેન્ડન્સ, પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ અને વચ્ચેનો દોર જ્યારે તમે સ્ટ્રગલ કરતા હતા, અને એ જમાનામાં કલા એ કોઈ એવું પ્રોફેશન નહોતું કે જે બહુ વેલ પેડ હોય, છતાંય તમે તમારું કરિયર એમાં બનાવ્યું અને તમારા બંને કિડ્સ એમનું પણ એવું જોરદાર કરિયર એ જ ફિલ્ડમાં બનાવ્યું. વો જઝ્બા કહાં સે આયા, કેસે આયા, ક્યા ક્યા કિયા? એ કદાચ એવું બને કે હેરિડિટીમાં ઉતરી આવ્યું હોય, કારણ કે સંગીત માટે હું એવું માનું છું, કોઈ પણ કલા માટે, કે એ તમારા જીન્સમાં હોવું જરૂરી છે અને એ પરમેશ્વરની જ એક અસીમ કૃપા છે કે એ વરદાનમાં મળે છે પરમેશ્વર તરફથી, એવું હું માનું છું. અને ત્યાર પછી એને યોગ્ય ગુરુ અને યોગ્ય માર્ગદર્શન મળે તો કોઈ પણ માણસ એમાં પ્રગતિ કરી શકે છે. હવે તમારો દીકરો હૃદય, વેરી વોર્મ વેલકમ. થેન્ક યુ મેમ. અચ્છા હૃદય, મેમ ના કો, વાંધો નહીં. યુ આર વેરી મોડેસ્ટ એવું મને તમારી બેન પાસેથી જાણવા મળ્યું, પણ એક કલાકાર જનરલી આમ તો મોડેસ્ટ હોય છે પણ તમે મને મેમ ના કહો. પણ તમને એક સવાલ પૂછવાનો હોય કે ગઈકાલે જ્યારે તમને ઇન્વિટેશન માટે આપણે આટલા સમયથી વાત થતી હતી, મેં તમારું વોટ્સએપ પર ડિસ્પ્લે પિક્ચર જોયું જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે, પ્લીઝ એના ઉપર થોડી લાઇટ થ્રો કરવાની હોય તો વોટ વુડ યુ સે? મને સમજ ના પડી, પાર્ડન મી ફોર માય પુઅર નોલેજ, પણ એ હતું કંઈક ઇન્ટ્રીગ વસ્તુ, ઇન્ટરેસ્ટિંગ હતું કંઈક, તો એના વિશે જણાવો. જી જી જી, મારા કરતા પપ્પા વધારે એની ઉપર પ્રકાશ. પણ શું હતું, શું એટલે એની અંદર કઈ નોટ્સ હતી, એ શું હતું? ક્રિશ્ચિયન ફેમિલી છે. હા. અને પપ્પા પોતે બહુ જ રિલિજિયસ, બહુ જ સ્પિરિચ્યુઅલ વ્યક્તિ છે. વાવ. તો મારો જે ડિસ્પ્લે પિક્ચર છે વોટ્સએપનો, એ ઇટ્સ અ સ્ટાર ઓફ ડેવિડ.
જે ઇઝરાયલના ફ્લેગમાં પણ છે. ઓકે, સ્ટાર ઓફ ડેવિડ એ જીઝસને આપવામાં આવેલી એક ઉપાધિ છે. ઓકે, જીઝસનું નામ છે અને એ જીઝસ એ કુળમાંથી આવેલા હતા. હા, કિંગ ડેવિડ જે હતા, હા, હુ વોઝ અ ફર્સ્ટ મ્યુઝિશિયન, રાઈટ, અને હી મેડ થાઉઝન્ડ્સ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, સ્ટ્રિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. હા હા હા, અને એ પોતે એક ગોવાળિયા હતા. હા, એક ગોવાળિયો હતો એ. હા હા, અને ધેટ ઇઝ હાઉ હોલી સ્પિરિટ ને એમણે હોલી સ્પિરિટ એમને સિલેક્ટ કર્યા અને ઇઝરાયલના કિંગ બનાવેલા. એ ફેમિલીમાંથી જીઝસ હતા. એટલે સ્ટાર ઓફ ડેવિડ એ જીઝસને આપવામાં આવેલી પણ એક ઉપાધિ છે. અને એમાં જે બધું લખેલું છે હિબ્રુ લેંગ્વેજમાં, હિબ્રુ ભાષામાં, જે વર્લ્ડની ફર્સ્ટ લેંગ્વેજ હતી શાયદ. યસ, અકોર્ડિંગ ટુ મેસોપોટેમિયમ સિવિલાઇઝેશન, હિબ્રુ લેંગ્વેજ ઇઝ ધી ઓલ્ડેસ્ટ લેંગ્વેજ ઓફ ધ વર્લ્ડ. યસ, અને પપ્પા વધારે પ્રકાશ પાડી શકશે એ વસ્તુ ઉપર. સરજી, હમ અપના માઇક યહાં સે યહાં ઘુમા રહે હૈ, શું કહેશો? મૂળ ધર્મ એ યહૂદી ધર્મ છે, જ્યુ. અને જે પરમેશ્વર એક એકાશ્વરવાદમાં દુનિયાને જે સંદેશો મળ્યો એ આ યહૂદી ધર્મ તરફથી મળ્યો. અને એનું નામ યહૂદીઓ બોલતા નથી પણ અમે લોકો બોલીએ છીએ. એનું નામ છે યાહવે, એટલે હૃદયના જે સિમ્બોલમાં તમે જે જોયો હિબ્રુ ભાષામાં યાહવે લખેલું છે. ઓકે, પણ એ લોકો યાહવેની જગ્યાએ એડોનાઈ શબ્દ જ વાપરે છે હંમેશા, કારણ કે અતિ પવિત્ર ગણ છે એને, એટલે એને બોલતા નથી. અને મારા નામનો જે અર્થ છે, મારું નામ છે ઇમેન્યુઅલ, ઇટ્સ ઓલ્સો અ હિબ્રુ નેમ, એનો અર્થ છે કે ગોડ વિથ અસ, પ્રભુ આપણી સાથે છે. એટલે મૂળ વસ્તુ આ છે. અને જૂમાં એટલે યહૂદીઓમાં બહુ જ મોટો એક સંગીતકાર થઈ ગયો, જે યહૂદીઓનો રાજા હતો, કિંગ ડેવિડ. એ બહુ જ મહાન સંગીતકાર હતા અને એમણે આ સંગીતમાં ખૂબ મોટું પ્રદાન કરેલું છે. એટલે ખ્રિસ્તી ધર્મ સાથે સંગીત બહુ જ લાંબા સમયથી જોડાયેલું, હા, પરાપૂર્વથી સંકળાયેલું છે. અને એને લીધે કદાચ મારામાં એ ધીમે 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 સંસ્કારો પણ ઉતરી આવ્યા હોય. એટલે આ પ્રભુની કૃપાથી જ હું તો સંગીત શીખ્યો છું, ફક્ત કેવળ પ્રભુની કૃપાથી. તમારે બિલકુલ બાજુમાં તમારી મીઠડી દીકરી જે છે ધ્વનિ છે ને, એની આંખો આમ બોલે, ખૂબ વધારે બોલે, અને સાથે હાથ અને પગ એક સૂત્ર થઈને નૃત્ય કરે, એટલે એક આખી આમ, મેં જ્યારે ફોન કર્યો ને તો મને ફોન પર અવાજ એવો લાગ્યો કે કોઈ કોલેજ ગોઈંગ છોકરી હશે. ધ્વનિ, કેટલા વર્ષનો અનુભવ છે હવે? હું બહુ નાની હતી ત્યારથી, ત્યારે મેં મારા ગુરુ ઇલાક્ષીબેન અને ચંદનભાઈ પાસે પહેલા ભરતનાટ્યમ શીખવાનું ચાલુ કર્યું. અને ગળથૂથીમાં સંસ્કાર મળેલા કે એટલે ઘરમાં એવું હોય છે કે ગાવાનું નહીં તો ખાવાનું નહીં એમ, એટલે મે બી ઇટ વોઝ ઇવન બિફોર આઈ વોઝ બોર્ન. રાઈટ, ટોકિંગ અબાઉટ ડાન્સ, યા, એટલે ઇલાક્ષીબેનની પાસે શીખવાનું ચાલુ કર્યું હતું, પછી એમના દીકરા છે ચંદનભાઈ એમની પાસે ભરતનાટ્યમ શીખવાનું ચાલુ કર્યું. હા, અને પછી ધીરે ધીરે કુમીબેન પાસે શીખી અને ઈશિરાબેન મૌલિકભાઈ મારા ગુરુ છે એ લોકો પાસે શીખી. બેચલર્સ ને માસ્ટર્સ મેં મારું પરફોર્મિંગ આર્ટ્સમાં કર્યું, એટલે ત્યારે સૌભાગ્ય હતું કે થોડું જયપુર ઘરાનું પણ શીખવા મળ્યો. રાઈટ, યા, ધેટ્સ માય જર્ની. તમારા એજ્યુકેશન બેકગ્રાઉન્ડ બધાના ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. ટોકિંગ અબાઉટ હૃદય, તમે વોકલ્સમાં પણ માસ્ટર કર્યું છે અને ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિકમાં પણ આપની માસ્ટરી છે, તો સરોદ વગાડો છો. આઈ સો વિશ કે આજે સાથે હોત તો શું મજા પડત, બટ યુ આર મલ્ટી ટેલેન્ટેડ, એટલે અમે તમારા જોડે ખૂબ બધા ગીતો ગવડાવવાના છીએ. તો બીજું કંઈ જ ના પૂછું, અને એક ફેવરિટ ગીતથી શરૂઆત કરવાની હોય તો કયું ગીત ગાશો? હા, હું એ પહેલા થોડું ડિસ્ટર્બ કરું, એ પહેલા થોડીક વાત કરવા માંગુ છું. હાંજી હાંજી, કે હૃદયની સંગીતની શરૂઆત ક્યાંથી થઈ? હા, અમે લોકો
પહેલા શરદ એપાર્ટમેન્ટમાં રહેતા હતા અને એ બહુ જ નાનો હતો, લગભગ એક વર્ષથી પણ નાનો હતો, ભાંખુડિયા ભરતો હતો. રાત્રે જયારે ઊંઘવા જાય ત્યારે હું મારા મેઇન રૂમમાં બેસી અને મારું મેન્ડોલિન લઈને રાત્રે મને રિયાઝ કરવાનો ટાઈમ મળે એટલે રાત્રે હું રિયાઝ કરતો હતો. જેવો મેન્ડોલિનનો અવાજ સાંભળે એવો ભાંખડ્યો ભરતો ભરતો આવીને બેસે. સખત તોફાની હતો પણ ત્યાં બિલકુલ તોફાન કરે નહીં અને શાંતિથી બેસે સાંભળીને, અને ત્યાંને ત્યાં જ ઊંઘી જાય સાંભળતા સાંભળતા સાંભળતા. રોજનો આ ક્રમ હતો એટલે એણે એટલું બધું સાંભળ્યું છે કે વાત ન પૂછો. એટલે એ સાંભળતા સાંભળતા એના મગજમાં સંગીત આવી ગયું. અને અત્યારે હું હવે લોકોને એમ કહું છું કે માય સન ઇઝ 38 યર્સ ઓલ્ડ એન્ડ આઈ એમ 80 યર્સ યંગ, એવું કહું છું લોકોને. એટલે જેમ બાળક હોય એને ભાષા શીખવવી ના પડે, આપણે બધા બોલતા હોય તો એ કેમ ગ્રેબ કરી લે, એમ તમને ગળતુતીમાં સંગીત એવું મળ્યું, એક એન્વાયરમેન્ટ મળવાથી બિલકુલ એ એને બધું રજીસ્ટર થતું ગયું મગજમાં. અને ત્યાર પછી તો એક વખત અચાનક એવું થયું કે હું મારા વિદ્યાર્થીઓને કંઈક ગઝલ શીખવતો હતો અને એ શીખવી રહ્યા પછી એ લોકો તો ચાલ્યા ગયા. પછી કંઈક રાત્રે ગણગણ્યા કરતો હતો એટલે મને થયું કે આ શું ગાય છે, તો જોયું તે ગઝલનો આખો યંત્રો એને ગઈ નાખ્યો. એટલે પછી મેં એને બોલાવ્યો મારી પાસે, મેં કહું બેટા બેસને પણ, કે ના 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 મને ક્યાં ગાતા આવડે છે, પણ મેં એને ખૂબ રિક્વેસ્ટ કરી અને એની પાસે ગવડાવ્યું. અને એણે ચીનુ મોદીને ગઝલ છે શ્વાસનો પોલો મીનારો ડગમગે છે ક્યારનો, એ ગઝલ આ સ્થાયી અને અંતરો એને એટલું પરફેક્ટ સ્વરમાં ગાયું. અને પછી મેં તરત શું કર્યું કે હાર્મોનિયમમાં સ્વર બદલી નાખ્યો અને જેવો સ્વર બદલ્યો અને કહ્યું કે બેટા આ સ્વરથી ગાય જરા, એ સ્વર પકડીને એને ગાયું. મારા રૂમમાં એ વખતે પણ ઉભા થયા હતા અને પ્રભુને મેં અત્યંત આભાર માન્યો કે પ્રભુ તે જબરજસ્ત વરદાન આ છોકરાને આપ્યું છે અને એ આજે સાચું પડ્યું છે. ક્યાં વાત, આટલી સરસ મજાની પ્રેમાળ પૂર્વ ભૂમિકા બાંધી છે એટલે અમે તો એકદમ કાન સેન બનીને બેઠા છે કે સૌથી પહેલું કયું ગીત ગઝલ જે ચૂઝ કરવું હોય, પપ્પાની કોઈ રચના કે કોઈ બીજા કવિની રચના, પ્લીઝ કુછ ભી ગાઓ યાર. તાનપુરા પર ગઈશ, એ જ ગઝલ ગાવાની કોશિશ કરું છું જે સૌથી પહેલા મેં પપ્પાની સામે પપ્પાની આગળ ગાઈ હતી. ચીનુ મોદી ની રચના છે. બાય ધ વે ચીનુ મોદી અને હું અમે લોકો 4 વર્ષ કોલેજમાં સાથે ભણ્યા એટલે ચીનુ પણ મારો ખાસ મિત્ર. આજે આપણે પ્રેમ ગીતો અને ઉર્મી ગીતો તમારા જોડેથી સાંભળવા માટે બિલકુલ તત્પર જ છે. ઇરશાદ ઇરશાદ અપન કરેંગે. શ્વાસનો પોલો વિનારો ડગમગે છે ક્યારનો, તું અકારણ તોય ત્યાંનો ત્યાં વસે છે ક્યારનો. આ પંક્તિ છે એની. યા બેટા ચલીએ. શ્વાસનો પોલો મિનારો ડગમગે છે ક્યારનો, તું અકારણ ત્યાંનો ત્યાં વસે છે ક્યારનો, શ્વાસનો પોલો મિનારો ડગમગે છે ક્યારનો, તું કારણ તોય ત્યાંનો ત્યાં વસે છે ક્યારનો, શ્વાસનો સૂચતા સંબંધનો ગાઓ ગાઓ સૂચતા અંતરો ગાઓ. તૂટતા સંબંધનો એકાદ પડછાયો મને, તૂટતા સંબંધનો
એકાદ પડે છાયો મને તપ રણમાં છાયડો ભરવા મથે છે ક્યારનો તપ્ત રણમાં છાયડો ભરવા મથે છે ક્યારનો ઓ શ્વાસનો ઓલો મિનારો ડગમગે છે ક્યારનો હું બીજલ એપાર્ટમેન્ટમાં એકલો રહેતો રિયાઝ કરવા માટે જગ્યા રાખી ત્યાં ઉપર એક સરદારજી રહેતા હતા તો જે દિવસે હું રિયાઝ ના કરું એ દિવસે બીજે દિવસે મને કે મને કે કલ આપ આયા નહીં મુજે નીંદ નહીં આઈ આપકા સંગીત આપકા રિયાઝ સુનકે સુનકે મુજે બહોત અચ્છી નીંદ આ જાતી એટલે ઉપરથી વધારે લોકો એપ્રિશિએટ કરતા હતા બિલકુલ એટલે આ જયારે બધી વાતો આપણે કરી રહ્યા છીએ એવા સમયે નાવ આઈ એમ ગોઈંગ ટુ ફોકસ આ બંને મેન એમની લાડલી તમારું જે પ્રોફાઇલ છે એ ખાસી બોડી છે અને છે ને હંમેશા જેમ પેલું નોર્થ વર્સિસ સાઉથ ઇન્ડિયા વચ્ચે અથવા તો ઇસ્ટ અને વેસ્ટ વર્લ્ડ વચ્ચે એક ડિબેટ રહે ને હંમેશા એવી રીતના કથક અને ભરતનાટ્યમ આ બે વચ્ચે હંમેશા મમ્મી જ્યારે દીકરીને શીખવવા મોકલે ને ત્યારે કન્ફ્યુઝન રહે તો તમે બંને આર્ટ શીખી છે વિચ ઇઝ યોર ફેવરેટ ભરતનાટ્યમ કે કથક વેલ એ મને લાગે છે લાઈફનો કદાચ ફેઝ હશે બંને મારા હૃદયની ખૂબ નજીક છે ટોકિંગ અબાઉટ એટલે ભરતનાટ્યમ અને કથક એ બંને બહુ ડિફરન્ટ ફિલોસોફી ફોલો કરે છે એક ભરતનાટ્યમ છે એટલે ટુ મી ભરતનાટ્યમ ઇઝ શૈવાઇટ અને કથક છે એ વૈષ્ણવાઈટ ફિલોસોફીને ફોલો કરે છે એટલે ભરતનાટ્યમ આઈ ફીલ ઇઝ વેરી જ્યોમેટ્રિકલ ઇન નેચર અને કથક એ બહુ ફ્લોઈ ફ્લો સાથે વધારે એને નિસ્બત છે અને એ જ વસ્તુ આપણે જોઈએ ઇન્ડિયામાં તો એ સાઉથ અને નોર્થ બંનેમાં છે કે જો તમે સાઉથની જો તમે મંદિરની શૈલીઓ જોશો તો એ ગોપુરમ શૈલી છે એ સીધા એ જ્યોમેટ્રિકલ હોય છે આ બાજુ આપણી જે મંદિરોની શૈલી છે એ નાગર શૈલી છે અને એ ટોમ પ્રકારના હોય છે ઇફ યુ સી ધેર એ લોકોની સાઉથની તમે ટેક્સટાઇલ્સ જુઓ તો એ સીધા પટ્ટા હોય છે કાંજીપુરમ જે તમારી સાડી હોય છે અગેન જ્યોમેટ્રિકલ છે પણ આ બાજુ તમે પંજાબ બાજુ આવો તો ઇટ ઇઝ વેરી ઇન્ટ્રિકેટેડ વર્ક એટલે એ તમારા મને એવું લાગે છે કે એ બંને વસ્તુ ઇટ ઇઝ ધેર ઇન યોર યુ નો ઇન યુ કે બંને ફિલોસોફી તમે જીવનમાં તમે હંમેશા ફોલો કરતા હો છો ઇટ ઇઝ હાઉ યુ નો યુ સ્વિચ ઓન એન્ડ સ્વિચ ઓફ વન એઝ અ પરફોર્મર એની જીવનશૈલી ભરતનાટ્યમ જેવી છે કે કથક જેવી લાઇફસ્ટાઇલ જ્યોમેટ્રિક એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ કેલ્ક્યુલેટિવ છે કે થોડી ઇન્ટ્રિકેટ અલગ અલગ નોટ રિયલી મોનો બેલેન્સ ઓફ બોથ અચ્છા એક રેપિડ ફાયર કરે તમારા જોડે તમારો અનુભવ ખાસો બહોળો છે હું એ વ્યક્તિ જેના જોડે તમે એસોસિએટ થઈ ચૂક્યા હો પાસ્ટમાં કે પ્રેઝન્ટમાં હો અથવા તો એ જગ્યા જ્યાં તમે પરફોર્મ કરી ચૂક્યા હો એ નામ લઈશ અને તમારી ટિંગ કરીને જે પહેલી મેમરી આવે એ શબ્દ સાથે જોડાયેલી એ તમારે કહેવાની શરૂ કરીએ ચોક્કસ ઓકે કુમુદિની લાખિયા ગુરુ શી ઇઝ અહેડ ઓફ અર ટાઈમ્સ એટલે મારા માટે એવી વ્યક્તિ છે કે જ્યારે હું ગુરુપદે જોઉં છું મૌલિકભાઈ અને ઈશિરાબેન અગેન ગુરુઝ સૌથી બેસ્ટ વસ્તુ શું એમના વિશે
વિચ ઇઝ યુનિક, જે બધા ગુરુમાં જોવા ના મળે. એ લોકો પણ સંગાથનો એક એપિસોડમાં ભાગ બની ચૂક્યા છે. બહુ મજા પડી વાતો કરવાની એમની જોડે. શું કહેશો? દેર એ લોકો મારા માટે બહુ મા બાપ જેવા છે બંને જણા. એટલે મને એમની પાસે જતા, એટલે મને એવું છે કે હું એ લોકોને અડધી રાત્રે પણ એ લોકોને ફોન કરી શકું. ફ્રેન્ડ્સ પણ છે અને હા, સાથે બિલકુલ બિલકુલ ફ્રેન્ડ ફિલોસોફર ગાઈડ પ્રકારના. બિલકુલ. ઓકે, બિલકુલ. દેહરાદૂન ONGC ફેસ્ટિવલ, આઈ રિમેમ્બર, એ એક મેમરી છે સુંદર કે જ્યાં હું પરફોર્મ કરવા ગઈ હતી. મધ્યપ્રદેશ. મધ્યપ્રદેશ આઈ થિંક ઇટ વોઝ શિવપુરી ફેસ્ટિવલ, જે મધ્યપ્રદેશ પરફોર્મ કરવા માટે ગયા ત્યારે. શિવપુરી પેલેસ એ બહુ સુંદર જગ્યા છે, અને પેલેસમાં પરફોર્મ કરવાનું કદાચ એ મારું પહેલું સૌભાગ્ય હતું. હું તો થિયેટર ઓફ માઇન્ડ વિઝ્યુઅલાઇઝ કરું છું. તો એ સંજય લીલા પંચાલી ડાન્સ એન્ડ પેલેસમાં પરફોર્મ કરવું, ઇટ લુક્સ સો બ્યુટિફુલ, રોયલ. ઓકે, આપણે મધ્યપ્રદેશથી જઈએ ચેન્નઈ. શું યાદ છે? ચેન્નઈ આઈ રિમેમ્બર આઈ પરફોર્મ એટ મ્યુઝિક એકેડમી, અને એ એક એવો ફેસ્ટિવલ છે બધા ડાન્સર્સ માટે કે તમે ત્યાં એટલે એક મંદિરમાં જાણે કે પરફોર્મ કરતા હો કે તો તમે હાજરી ભરવા માટે કેવી રીતે જાઓ. એટલે દેટ ફેસ્ટિવલ ઇઝ લાઇક ઇટ વોઝ લાઇક અ ડ્રીમ કે હું ત્યાં જઈને પરફોર્મ કરું, અને બહુ જ મને ખુશી છે કે મારા ગુરુ કુમુદીની લાખિયા સાથે ત્યાં પરફોર્મ કરવા મળ્યું. અને આઈ થિંક દેટ વોઝ અ ટાઈમ કે જ્યારે મને પહેલો સોલોનો અનુભવ ત્યાં થયો હતો, કે લોકોએ મને ત્યાં નાનો સોલોનું પરફોર્મન્સ આપ્યું હતું, અને દેટ ટુ આ જગ્યાએ જ્યાં હાજરી ભરી શકાય. એ સાઉથ ઓફ ઇન્ડિયામાંથી દિલ્હીમાં કયું સપનું તમે જીવ્યા? દિલ્હી જગ્યા ચેન્જ, ઉજ્જૈન. ઉજ્જૈન ઉજ્જૈન વોઝ કાલિદાસ સમારોહ, આઈ રિમેમ્બર. એ સમારોહ યુઝ્યુઅલી એટલે બધા સંસ્કૃત અજ્ઞો માટે થતો હોય છે ત્યાં. કાલિદાસ એકેડમી છે, અને સંસ્કૃત અને કથક સાથે કરવાનો એ જુદો અનુભવ હતો. હવે ઇન્ડિયાની બહાર થોડી વારમાં હું પાછી આવું છું, પણ પહેલા તમારા ભૈયા ઇઝ વોટ યુ કોલ હિમ, રાઈટ? યસ. હૃદય, તમારે ક્વિકલી મને એવું કહેવાનું હોય કે તમે ક્યાં ક્યાં પરફોર્મ કરી ચુક્યા છો, જેટલા પણ નામ આમ ટિંગ 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 કરીને સ્ટ્રાઇક થાય એમ આપણે મેપમાં આમ ડોટ્સ કરતા જઈએ, અહીંયા 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 ક્યાં ક્યાં જઈશું આપણે? આ વર્ષની ટૂર ચંદન સર સાથે. માત્ર આ વર્ષની નહીં, ઓવરઓલ જર્ની, વાંધો નહીં, તમે ક્યાંયની પણ કહી શકો, પહેલાની પણ. પહેલા 7 વર્ષ પહેલા ચાલુ થયું હતું યુરોપ ટૂર્સ. ઓકે. અને કદમમાં ધ્વનિ, મારી બેન જેની પાસે શીખી, વૈશાલીબેન ત્રિવેદી, બહુ સારા કથક ડાન્સર છે, સિનિયર, એ મને એ વખતે મારી કદમમાં નોકરી હતી એઝ અ સ્ટાફ મ્યુઝિશિયન, અને એ મને સૌથી પહેલા ઇન્ડિયાની બહાર લઈ ગયા. પેરિસમાં લા રોશેલ કરીને એક જગ્યા છે ફ્રાન્સમાં, અને ત્યાં બહુ મોટો ડાન્સ ફેસ્ટિવલ હતો, ઇન્ટરનેશનલ ડાન્સ ફેસ્ટિવલ, એમાં એમની પ્રસ્તુતિ હતી. એટલે હું એમાં સરોદ ઉપર હતો, નારાયણ ભવરિયા કરીને એક બહુ સિનિયર સિતાર પ્લેયર છે વડોદરાના, એ મારી સાથે હતા. રમેશ બાપોદરા અગેન બહુ સિનિયર તબલા પ્લેયર છે, એ તબલા સંગતમાં હતા, અને વૈશાલી બહેનના સોલોઝ હતા. ત્યાંથી જર્ની શરૂ થઈ, અને ઇટ હેઝ બીન નાવ 7 યર્સ. એ ઈશ્વરની મહેરબાનીથી એ જર્ની હજી ચાલુ છે, અને હજી એવી યુરોપમાં જગ્યાઓ બાકી છે જોવાની કે જ્યાં હું નથી ગયો. એટલે પણ ક્યાં ક્યાં જઈ આવ્યો તો કે ક્યાં જઈ આવ્યો, ફ્રાન્સ કેટલી વાર, 5 કે 6 વાર ફ્રાન્સ જઈ આવ્યો છે. હા, મારું એટલી જગ્યા કે ઓલમોસ્ટ એન્ટાયર યુરોપ કવર થઈ ગયું છે હમણાં સુધી. એટલે પણ મારું ડ્રીમ હંમેશા હતું કે એઝ અ ક્રિશ્ચિયન મારે આઈ વોન્ટ ટુ ગો ટુ ઇઝરાયલ. ઓકે. એન્ડ આઈ નેવર ઇમેજિન કે હું ઇઝરાયલ જઈ બી શકીશ કે નહીં જઈ શકું, અથવા તો જઈ શકીશ તો કેવી રીતે જઈશ. કારણ કે જનરલી ક્રિશ્ચિયન્સ હોય છે તો એ લોકોને ચર્ચમાંથી જ એ લોકોની ટૂર જતી હોય છે, રિલિજિયસ ટૂર, પિલગ્રિમ્સ.
તો મેં પણ એવું જ કંઈક વિચારેલું કે કદીક જો ઇઝરાયલ જવાનું થશે જીવનમાં તો એવી રીતે જ જવાનું થશે. આઈ નેવર ઇમેજિન્ડ કે મારું જે પ્રોફેશન છે એ પ્રોફેશન મને ઇઝરાયલ પણ લઈ જશે. પણ આ જ વર્ષે હું હમણાં મૌલિક ઈશિરા સાથે આઈસીસીઆરની ટૂરમાં ફિનલેન્ડ ગયો, એની પહેલાં હું મહિના માટે ઇઝરાયલ જઈને આવ્યો, જ્યાં જીસસ નો જન્મ થયો છે, જ્યાં આખું બાઇબલ જે જગ્યાએ લખાયું છે, જે નાનપણથી હું ફોલો કરી રહ્યો છું, જે મેં વાંચ્યું છે, જે હું શીખ્યો છું, એ બધું હું નજરે જોઈ શક્યો. બેથલેહેમ, જેરુસલેમ, તેલ અવિવ, એ બધી જગ્યાઓ, અને મહિનો રહેવા મળ્યું. એટલે આઈ એમ થેન્કફુલ ટુ લોર્ડ ગોડ, આઈ એમ થેન્કફુલ ટુ ધીસ આર્ટ ફોર્મ, એન્ડ આઈ એમ થેન્કફુલ ટુ ધીસ ફેમિલી ઓલ્સો, કે જ્યાં જન્મ લેવા મળ્યો ત્યારે જઈને મને આ બધી જગ્યાઓ જોવા મળી, આવા ઇન્સ્ટ્રુમેન્ટ્સ વગાડવા મળ્યા, આવી આર્ટ શીખવા મળી, ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. કારણ કે જે જર્ની માંથી પસાર થયું છું ત્યારે ખબર પડી છે કે ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકને લઈને ચાલવું કેટલું અઘરું છે, સર્વાઈવલ કેટલું ડિફિકલ્ટ છે, કમર્શિયલ મ્યુઝિક, યસ, સસ્ટેનેબિલિટી બહુ જ અઘરી છે, અને કન્સિસ્ટન્સી એટલા માટે કદાચ રહેતી નથી હોતી. કમર્શિયલ મ્યુઝિકને બહુ જ જગ્યા છે, કમર્શિયલ મ્યુઝિકમાં બહુ જ ફેમ છે, બહુ જ રૂપિયો છે, એની સામે ક્લાસિકલ આર્ટ્સમાં એવી ફેમ કે એવા રૂપિયા નથી. અને હજાર વર્ષ પહેલાં પણ એનું ક્રાઉડ આટલું હતું, આજે પણ આટલું છે, એ કન્સિસ્ટન્સી છે, ના તો ઘટ્યું છે ના તો વધ્યું છે. ઓકે, ફોર્મ્સ બદલાયા છે એના સમય પ્રમાણે, પણ પ્રશ્નો હજી એના એ જ છે જે હજાર વર્ષ પહેલા હતા. ઇટ વોઝ પેટર્નાઇઝ્ડ બાય ધ કિંગ્સ, રાઈટ, અને હવે નાવ ઇટ ઇઝ પેટર્નાઇઝ્ડ બાય ધ ક્લાસિકલ ફેમિલીઝ ધેમસેલ્વ્સ, રાઈટ. એટલે મારું જે પેટર્નાઇઝેશન થયું છે એ મારા પિતા તરફથી જ થયું છે. હાજી, અને હવે જે પેટર્નાઇઝેશન થઈ રહ્યું છે એ જાતની સ્ટ્રગલ છે. એટલે ઇટ ઇઝ ઓલવેઝ અ વેરી ડિફિકલ્ટ જર્ની બીંગ અ ક્લાસિકલ મ્યુઝિશિયન. તમે એવું ઈચ્છો કે તમારા બાળકો પણ કન્ટિન્યુ કરે? ઓફકોર્સ, પણ એ તો ઈશ્વરની ઈચ્છા છે. એટલે મેં પોતે પણ ક્યારેય નક્કી નહોતું કર્યું કે હું સરોદ વગાડીશ. યસ, મને તો બહુ બીક લાગતી હતી સરોદથી, અને બહુ મેસમરાઇઝ્ડ હતો એ ઇન્સ્ટ્રુમેન્ટથી, બહુ એના બહુ મોટા ઓરામાં હતો, ઓમાં હતો, અને હું એવું હંમેશા એવું જ સમજતો હતો કે આ ઇન્સ્ટ્રુમેન્ટને મારી અડવાની પણ ઔકાત નથી. અને હવે આજે એ જ ઇન્સ્ટ્રુમેન્ટ મને યુરોપ અને દુનિયાના બીજા દેશો બતાવી રહ્યું છે, એ મારું પ્રોફેશન થઈ ગયું છે, રાઈટ, એ મારા બોડીનું એક્સટેન્શન થઈ ગયું છે. મારી બર્થડે 5 વર્ષનો હું થયો ત્યારે પપ્પાએ ગિફ્ટમાં મને પહેલી ગિફ્ટ જે મળેલી એ બેબી સરોદ પપ્પાએ સ્પેશિયલી ડિઝાઇન કરેલું. એ પણ કદમમાં કામ કરતા હતા એઝ અ મ્યુઝિશિયન. ઓકે, અને મ્યુઝિક કમ્પોઝ કરતા હતા. સો એ અમારા નાનપણમાં એમની બહુ જ બધી ટૂર્સ થતી હતી, જેવી રીતે અત્યારે હું જઈ રહ્યો છું, ધ્વનિ જાય છે એવી રીતે. તો મને ખ્યાલ પણ નહોતો, અને દિલ્હીમાં એમણે જાતે, બીકોઝ ઇઝ અ વેરી ગુડ પેઇન્ટર ઓલ્સો, યસ, એમની એક એવી પ્રોફાઇલ છે જે દુનિયાને ખબર નથી પેઇન્ટર તરીકેની, એ પછી એના વિશે પૂછીશું. તો એ અને એમનું મેથ્સ બી બહુ સારું છે, એટલે યસ, જે ઓરિજિનલ એમનું જે સરોદ છે એ સરોદના બધા જ એમણે મેઝરમેન્ટ્સ લઈ હા અને એની પ્રેસી બનાવી મેથેમેટિકલી. હા, અને જે ઓરિજિનલ સરોદ હતું એના જે માપ હતા એના એના જે મેઝરમેન્ટ્સ હતા એની પ્રેસી બનાવીને એ મેઝરમેન્ટ્સ પ્રમાણેના નું એમણે એક સરોદ બનાવ્યું. હા, બેબી સરોદ. તમે આમ છે ને છાતી ઠોકીને કહી શકો કે વર્લ્ડમાં આટલી કસ્ટમાઇઝ્ડ બ્યુટીફુલ ગિફ્ટ તો મારા ડેડે જ મને આપી હતી, બીજા કોઈના ડેડે આપી જ ના હોઈ શકે. ધીસ ઇઝ સો વાવ. ઈમુભાઈ, એટલે એમણે તમારી 2-3 પ્રોફાઇલ ફટાફટ કહી દીધી ને, એમાંની એક ઈમુભાઈ દેસાઈ વિશે જેમને ના ખબર, એમને એવું કહીએ કે ઓલ ઇન્ડિયા રેડિયોના અપ્રૂવ્ડ કવિ છે, તો એક કવિતા થઈ જાય તમારી, બહુ મૌલિક રચના જે તમારી બહુ ફેવરેટ હોય.
હું કહીશ જરૂરથી, એ વાત કહેતા પહેલા તમે હમણાં થોડા સમય પહેલા એક ધ્વનિની જે પ્રશ્ન પૂછ્યો ને કે ઉત્તર ભારતીય સંગીત અને દક્ષિણ ભારતીય સંગીત અને ખાસ કરીને નૃત્ય, એ બેનો સમન્વય કેવી રીતે થાય છે અને જીવનમાં કેવી રીતે થાય છે, પણ મૂળ શું વસ્તુ છે કે બે નૃત્ય એ નૃત્ય જ છે, પણ હિન્દુ માયથોલોજી પ્રમાણે ડોક્ટ્રિન પ્રમાણે બે જુદા જુદા દેવો સાથે આ વસ્તુ સંકળાયેલી છે. આ ખાસ જણાવવા માટે જ કહું છું કે દક્ષિણ ભારતનું જે નૃત્ય છે એ તાંડવ પરથી આવેલું છે નૃત્ય, અને એમાં શિવજી મુખ્ય એના કરતા ગણાય છે, અને ઉત્તર ભારતનું જે નૃત્ય આવ્યું તેમાં શ્રી કૃષ્ણ મથુરામાંથી એમણે જે રાસ લીલા રહે છે એમાંથી, એટલે બંનેના તમે નામ પણ જુઓ, નામ જુઓ તો તમે એ રીતે એમ લાગશે કે એ નૃત્ય સાથે સંકળાયેલા છે. એક નટરાજ અને નટવર, શિવજીને નટરાજ કહીએ છીએ અને શિવજીને આપણે શ્રી કૃષ્ણને નટવર કહીએ છીએ, એટલે આ બે જણાએ નૃત્ય કર્યું. પણ નૃત્ય એ ઓરિજિનલી તો નૃત્ય છે, એના પ્રકાર ભલે જુદા રહ્યા, પણ એટલે એ તમારા મનના અને તમારા હૃદયના ભાવોને વ્યક્ત કરવાની એક જુદી જુદી ભાષા છે, જુદી જુદી માધ્યમ છે, પણ એ માધ્યમ છે તમારા ભાવોને પ્રગટ કરવા. ખરી વાત છે. કથક થકી કથા સાંભળીશું જ આપણે થોડી વારમાં, પણ પહેલા એક કવિતા. હમ ઇરશાદ ઇરશાદ ફરમા રહે, એક તમારી મૌલિક રચના કઈ? એક પહેલા તો મુક્તક કહું છું, બહુ સરસ છે, કદાચ તમને પણ લાગવું પડે. નાયક છે એ નાયિકાને, એની એટલી બધી સુંદર છે અથવા એને ચણાના ઝાડ પર બેસાડે છે એમ કહી શકાય, તો એમ નાયક કહે છે કે નાજુક નાજુક પુષ્પ પાંદડી તમને કોણ અડે, નાજુક નાજુક પુષ્પ પાંદડી તમને કોણ અડે, ઝાકળ બિંદુ કરે ચૂમી એનોય ડાગ પડે. હવે આનો થોડો અર્થ સમજો તો, સવારે પુષ્પ ઉપર ઝાકળ પડ્યું હોય છે અને એ તો સૂરજ ઉગતા વેંત ઝાકળ ઉડી જાય છે, પણ ધૂળના જે નાના સરખા રજકણો હોય એનો ન દેખાય એવો નાનો સરખો ડાગ એ પાંદડી પર પડી ગયો. તો કવિ કહે છે કે નાજુક નાજુક પુષ્પ પાંદડી તમને કોણ અડે, ઝાકળ બિંદુ કરે ચૂમી, ઝાકળ બિંદુ તમને ચુંબન કરે છે એનો ડાક પડે. ક્યાં વાત. બીજું એક મુક્તક છે, વિશ્વે ક્યાંય મળે ના આવી વિરલ વફાદારી. વફાદારી એક બહુ જ ઉમદા ચીજ છે, અને આ શહેરમાં છેલ્લો શબ્દ નહીં આવે ત્યાં સુધી એનો અર્થ ખબર નહીં પડે. વિશ્વે ક્યાંય મળે ના આવી વિરલ વફાદારી, સદાય વળગી રહેતી મુજેને એકલતા મારી. મારી એકલતા એવી છે કે ક્યાંય જતી નથી, સદાય મને વળગી રહે છે, એટલી બધી મને વફાદાર છે મારી એકલતા. બહુ ઊંડી વાત છે ને, બહુ જ ઉમદા, અને આમ આપણને વિચારતા કરી મૂકી એવી વાત છે, બહુ જ બહુ જ મજા પડી. એટલે મને એવું થાય છે કે તમારો એક મુશાયરો ગોઠવવો જોઈએ. શિફ્ટ ટુ યુ હૃદય, તમે એક વોકલ કોચ તરીકે કામ કર્યું છે, કેટલી યુનિક જોબ છે નહીં? આમ લોકોને પૂછે તમે શું કરો છો કે હા હું માર્કેટિંગમાં છું, હું સેલ્સમાં છું, હું આ કરું છું, હું ખેતી કરું છું, અથવા તો કોઈ પણ જે જનરલ કેટલા હજારો લાખો લોકો કરતા, તમે વોકલ કોચ તરીકે કામ કર્યું છે. હાઉ વોઝ ધેટ એક્સપિરિયન્સ? એ ફર્સ્ટ જોબ હતી, આઈ મીન એઝ અ ટીચર એ ધેટ વોઝ અ ફર્સ્ટ જોબ. મારા ટીચરનું નામ છે ફાધર વિન્સેન્ટ ડિસુઝા, અને એમની ઇન્સ્ટિટ્યૂટ છે થોડાક વર્ષો પહેલાં અમદાવાદ આવેલા, અને પછી હી સ્ટાર્ટેડ હિઝ ઇન્સ્ટિટ્યૂટ. ઇન્સ્ટિટ્યૂટનું નામ સેન્ટ ઝેવિયર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, અને હું સેન્ટ ઝેવિયર્સ કોલેજનો વિદ્યાર્થી, અને મને કોલેજમાંથી જ ખબર પડી કે ફાધર ક્યાંકથી આવ્યા છે. અને ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિકની ટ્રેનિંગ ચાલુ હતી એ વખતે, પણ વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિકમાં તદ્દન ઝીરો હતો, એટલે આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ લર્ન સ્ટાફ નોટેશન વેસ્ટર્ન ક્લાસિકલ, સો દેટ ચર્ચમાં હિમ્સ ગઈ શકાય, હિમ્સ સમજી શકાય, રીડ કરી શકાય. તો ફાધરની પાસે શીખવાનું ચાલુ કર્યું, ને પછી ત્યાં જ ફાધરે મને જોબમાં લઈ લીધો.
અને પછી ત્યાં મેં 5 વર્ષ નોકરી કરી. દેર આઈ વોઝ વર્કિંગ એઝ અ વોકલ કોચ ફોર વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક. આજની વાતો તો આમ આધ્યાત્મિકતા, કલા, સંગીત, નૃત્ય બધાનો સમન્વય એટલે જીવનમાં દિવસ બની ગયો. મજામાં તૂટી જવાની જરૂર નથી. જે બી પરિસ્થિતિમાં છે એમાં સ્વસ્થ રહો અને ભલક્યા કરો. શૂન્યતાને ભૂલવા ભટક્યા કરું છું એકલો, ગમગીની ઢાંકવા મલક્યા કરું છું એકલો. આમ તો મોરા પહેરીને જ ફરીએ છે બધા, એ હકીકત છે. આ સત્ય પણ સત્ય રજૂ કરેલું છે. રિયાલિસ્ટિક. વેરી નાઇસ ઓફ યુ. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. બંસીવાલા આજો ની મારે દેશ, થારી સાંવરી સુરતિયાનો વેશ રે, આજો ની મારે દેશ. હા બંસીવાલા આજો ની મારે દેશ.